વખત સુરતમાં માસૂમ વિદ્યાર્થીઓના આંખમાંથી આંસુ સરી પડ્યા, જ્યાં આજે ફરી એક વખત શાળા અને વાલીઓ વચ્ચેના વિવાદે દેશના ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. વાત સુરતની કે જ્યાં સ્કૂલ સામે મનમાનીનો આરોપ લાગ્યો, સ્કૂલ સામે દાદાગીરીનો આક્ષેપ લાગ્યો. સુરતની મેટા સ્કૂલે 8 વિદ્યાર્થીઓને ફી ન ભરતા એલસી પકડાવી દેવાયું. સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી અને ડોનેશન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં 8 વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા. વહેલી સવારે 8 વિદ્યાર્થીઓના વાલીઓ શાળાએ પહોંચ્યા અને વિવાદે તૂલ પકડી. વાલીઓ વિરોધ કરી રહ્યા હતા. સ્કૂલ સામે આરોપ લગાવ્યો કે ડીઈઓના આદેશ છતાં શાળાએ તેમના બાળકોને કાઢી મૂક્યા છે. આક્રોશિત વાલીઓનું કહેવું છે કે સ્કૂલ કાયદાની ઉપરવટ જઈને મનમાની કરી રહ્યું છે. એટલે ટીસી છોકરાઓને ગેર રીતે એ લોકોએ કાનૂનનો ઉલ્લંઘન કરીને ટીસી આપી દીધી છે, એટલા માટે આ વાલીઓ ભેગા થયા છે. ફીનો વિષય છે તે વાલીઓ અને મેનેજમેન્ટ, સ્કૂલ મેનેજમેન્ટનો છે, એટલે એના માટે અમે અહીંયા ભેગા થયા છે. કાનૂની કાર્યવાહી જે થવી જોઈએ તે થતી નથી, એ કાનૂની કાર્યવાહીની માંગણી માટે અહીંયા વાલીઓ ભેગા થયા છે. એ ભેગા થયા પછી અહીંયા જે ભેગા થઈને એમનો પ્રસ્તાવ મૂક્યો, એ પ્રસ્તાવને લોકો માનતા નથી અને વાલીઓ પર ગાડી ચડાવવાની મેનેજમેન્ટ વાત કરે છે અને ગાડી ચડાવવાની ધમકી આપે છે. અમારે એલસી આપી દીધેલું હતું, તો એલસી અમે પરત કર્યું હતું સ્કૂલને, અને ડીઓશ્રીએ હુકમ ગઈકાલે બી કરેલો છે કે એલસી રદ કરવામાં આવે છે અને બાળકનું શિક્ષણ ચાલુ રાખવામાં. પણ શાળા કાયદા કરતા, પ્રશાસન કરતા, સંવિધાન કરતા ઉપર હોય, આરટીની સેક્શન એવું લાગી રહ્યું છે, આરટીની સેક્શન 16 મુજબ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય તો શાળામાંથી કાઢી શકાતા નથી, હોલ્ડ કરી શકાતા નથી, બ્લોક કરી શકાતા નથી. તેમ છતાં ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને બાળકોનું ભવિષ્ય બગાડ રહ્યું છે. બાળકની માનસિક હત્યા કરી દીધી છે એલસી આપીને, બાળકનું માનસિક મર્ડર થઈ ગયેલું છે. પોલીસ અધિકારીઓ મુખદર્શક બનીને બેઠા છે, પ્રશાસન મુખદર્શક બનીને બેઠું છે, ડીઓ મુખદર્શક બનીને બેઠા છે અને બાળકના ભવિષ્યની કોઈ ચિંતા નથી. વાલી અને સંચાલક વચ્ચેનો વિવાદ કોર્ટ સુધી તો પહોંચી ચૂક્યો છે, પણ કમનસીબ એ વાત છે કે એક તરફ સ્કૂલની નવી ટર્મ શરૂ થઈ રહી છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ ક્લાસરૂમને બદલે સ્કૂલ પરિસરમાં પોતાના એડમિશનની ચિંતામાં ચોધાર આંસુએ રડી રહ્યા છે. જે 8 વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા છે તેમાંથી એક વિદ્યાર્થીનીનો આજે જન્મદિવસ છે. આજના દિવસે જ્યારે સ્કૂલમાં મિત્રો તરફથી ગિફ્ટ અને શિક્ષકો તરફથી આશીર્વાદ મળવા જોઈએ, ત્યાં આજે આ માસૂમને એલસી આપી દેવામાં આવ્યું. તો શું કહી રહી છે આ વિદ્યાર્થીની તે પણ સાંભળો. મને ખબર જ નથી હતી કે એવી રીતે મને ગિફ્ટ આપવાના છે. મને સ્કૂલ થી જસ્ટ એક મારી આશા છે કે મને આ સ્કૂલમાં એડમિશન જોઈએ છે. આ તો વાત થઈ વાલીઓની અને તેના આક્ષેપોની, પરંતુ સ્કૂલ તરફથી પણ આ 8 વિદ્યાર્થીઓના વાલીઓ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. સ્કૂલના વકીલનું કહેવું છે કે 8 વિદ્યાર્થીઓના વાલીઓ 4 વર્ષથી ફી નથી ભરી, અનેક નોટિસ આપી છતાં વાલીઓએ ફી નથી ભરી. બાળકોને 9-8 બાળકોને જે એલસી આપવામાં આવી છે, 2 અઠવાડિયા પહેલા એમને આપવામાં છે. ને બીજું કે એ લોકો રાઇટ ટુ એજ્યુકેશનમાં એ લોકોએ એડમિશન લીધું નથી સ્કૂલમાં, એ લોકો આરટીઈ એક્ટમાં એ લોકોએ એડમિશન લીધું નથી ને આરટીઈ, એ લોકોનું જે એલિગેશન છે કે આરટીઈનું ઉલ્લંઘન કર્યું છે એવું કંઈ કશું કરવામાં આવ્યું નથી. બીજું જે એલસી આપવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે આ બાળકો, આ વાલીઓએ પાછલા 4 વર્ષથી સ્કૂલની ફીસ ભરી નથી અને નોન કમ્પ્લાયન્સ ઓફ પેમેન્ટ ઓફ ફીઝના કારણે અમે લોકોએ એમને 7 રિમાઇન્ડર આપ્યા છે, સાથે સાથે 2 લીગલ નોટિસ કમ ડિમાન્ડ નોટિસ બી આપી છે અને એ બધું અમે લોકોએ હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે વાલીઓ કહી રહ્યા છે કે ડીઓનો લેટર છે જેમાં વિદ્યાર્થીઓને એલસી ન આપવા આદેશ આપવામાં આવ્યો છે, તો કયા હકે શાળાએ વિદ્યાર્થીઓને એલસી આપી દીધા? તો સ્કૂલના વકીલનો શું તર્ક છે તે પણ સાંભળો. લેટર અમને રાતના 10 વાગે ડીઓ મારફત, ડીઓ કચેરી મારફત પર્સનલ અમને મળ્યું છે કાલે રાતના 10 વાગે. સેમ લેટર તારીખ 6/4/2023 અને સાથે સાથે 10/4/2023 એવા 3 અમને લેટર્સ મળ્યા છે. જ્યારે 6/4/2023નું જે લેટર મળ્યું હતું એ લેટરમાં અમે એ લેટરને અમે લોકોએ હાઈકોર્ટમાં, નામદાર હાઈકોર્ટમાં અમે લોકોએ ચેલેન્જ કર્યું છે. એ મેટર બિફોર હાઈકોર્ટ સબજ્યુડાઇઝ છે. સાથે સાથે જે રાતના 10 વાગે જે અમને લેટર મળ્યું છે એમાં અમને જાણવા મળ્યું છે કે સેમ જ ગ્રીવેન્સ નામના ડીઓ સાહેબ તરફથી આપવામાં આવ્યું છે અને અમારી જે પિટિશન જ્યારે કોર્ટમાં લિસ્ટેડ થશે ત્યારે એ સેમ લેટર અમે લોકો ત્યાં બી પ્રિસ્યુ.
तो समग्र मामले एबीवीपी पर मैदाने आव्यु। एबीवीपीए डीईओ ने आवेदन आप्यु अने स्कूल में विरोध करवा पहुंची गया। एबीवीपी ना कार्यकरो शाळाए पहुंची स्कूल संचालकों सामे सूत्रोच्चार करी विरोध कर्यो।